નમસ્કાર, આજે શ્રી કૃષ્ણ, હું છું પ્રીતિ. આજે આપણે બેગનો બેઝ એક અલગ જ રીતે બનાવશું, જે વિડીયોના અંતમાં તમને ખબર પડી જશે. એટલે વિડીયો તમે પૂરો જોજો, અને આ મેથડ છે એ તમે બીજી કોઈ બેગમાં પણ યુઝ કરી શકો છો અને જરૂર તમને ગમશે. અને બનાવવાની રીત એટલી સરળ છે કે જેને થોડી ઘણી સિલાઈ આવડતી હોય એ પણ સરળતાથી બનાવી શકે છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં આ કપડું લઈ લીધું છે, એ બ્લાઉઝ પીસનું કપડું છે અને એનું માપ છે 15x36 ઇંચ. અને એને સ્પંજ અને અસ્તર નાખીને ક્વિટ કરી લીધું છે. સૌપ્રથમ પહેલાં આપણે એને સાઈડમાં 4 ઇંચ ઉપર બંને સાઈડથી માર્ક કરી લેવાનું છે. આવી રીતે બંને સાઈડથી 4-4 ઇંચ ઉપર માર્ક કરી લેવાનું બંને સાઈડ. અને પછી 3.5x25 ઇંચની બે પટ્ટી લઈ લીધી છે, અને આવી રીતે વચ્ચેથી ફોલ્ડ કરી અને એની ઉપર સિલાઈ કરી અને બેલ્ટ તૈયાર કરી લઈશું. આ બે બેલ્ટ તૈયાર થઈ ગયા. બેલ્ટ લગાવવાથી પહેલાં આપણે અહીંયા પોકેટ લગાવશું. તો પોકેટ માટે અહીંયા એક સાઈડ પહેલાં આપણે વચ્ચે સેન્ટરનું માર્ક કરી લેવાનું, ઊંધી સાઈડ સેન્ટરનું માર્ક કરવાનું છે. અને પછી 18x13 ઇંચનો આ મેં અસ્તરનો ટુકડો લઈ લીધો છે, અને એનામાં 2 ઇંચ ઉપર માર્ક કરી અને એને હું કટ કરી લઈશ. આ પોકેટ પણ અલગ જ રીતે લગાવાય છે. તો આનામાં એ જ માપની ચેન લઈ લીધી છે. ચેનને આપણે ઊંધી મૂકી અને સિલાઈ કરશું, અને બીજી સાઈડ પણ એવી જ રીતે સિલાઈ કરશું. બંને સાઈડ ચોંટી જાય એટલે પછી એની ઉપર દાબ સિલાઈ કરી લેવાની. દાબ સિલાઈ થઈ જાય એટલે રનર અટેચ કરી લેવાનું. રનર અટેચ થઈ ગયું તો હવે આ બે સાઈડ છે ત્યાં આગળ આપણે સિલાઈ કરવાની છે. એક નીચે તો પેક થઈ ગઈ એટલે બે સાઈડ આપણે પેક કરશું, અને ઉપરની સાઈડ ખુલ્લી રાખશું. અને પછી ત્યાંથી આ પોકેટને સીધું કરી લઈશું, અને એને વચ્ચે ઉપરની સાઈડ જ્યાં ખુલ્લું છે ત્યાં સેન્ટરનું માર્ક કરી લઈશું. સેન્ટરનું માર્ક થઈ જાય એટલે જ્યાં આપણે અંદર અસ્તરની ઉપર આપણે સેન્ટરનું માર્ક કર્યું હતું તેની ઉપર આને સેન્ટર મેચ કરી અને અહીંયા સિલાઈ કરી અને આ પોકેટ અહીંયા જોઈન્ટ કરી લઈશું. હવે સામેની સાઈડ બીજું પોકેટ જોઈન્ટ કરશું. તો 4 ઇંચ ઉપર માર્ક કરવાનું અને પછી વચ્ચેથી ફોલ્ડ કરી અને એનું સેન્ટર માર્ક કરી લેવાનું, એટલે અહીંયા સેન્ટરમાં પોકેટ લાગે. તો 10x7 ઇંચનો આ મેં કપડાનો ટુકડો લઈ લીધો છે, અને એને ઉપરની એક જ સાઈડ 2 વાર ફોલ્ડ કરી લઈશ અને સિલાઈ કરી લઈશ. અને હવે સિલાઈ થઈ જાય એટલે એનામાં પણ હું ઉપરની સાઈડ જ્યાં સિલાઈ કરી છે ત્યાં જ આપણે સેન્ટરનું માર્ક છે કરી લઈશ, અને પછી જે 4 ઇંચ ઉપર સેન્ટરનું માર્ક કર્યું હતું ત્યાં મેચ કરશું અને એનામાં આવી રીતે લગાવશું. ત્રણેય જગ્યાએ અંદરની સાઈડ 1.5-1.5 ઇંચ વાળવાનું અને સિલાઈ કરી અને જોઈન્ટ કરી લેવાનું. તો બંને સાઈડ પોકેટ લાગી ગયા. હવે જે બેલ્ટ આપણે તૈયાર કર્યો હતો એ 4 ઇંચ ઉપર અહીંયા મૂકવાનો છે અને અટેચ કરી લેવાનો છે. આવી રીતે બંને સાઈડ અંદરની સાઈડ આવે એવી રીતે મૂકવાનું, અને પછી ચેન લઈ લેવાની છે 15 ઇંચની, એને ઊંધી મૂકી અને એની ઉપર સિલાઈ કરી અને આ સાઈડ જોઈન્ટ કરી લેવાની છે. પછી આખો ભાગ જોઈન્ટ થઈ જાય એટલે આખા ભાગને ઊંધો કરી અને દાબ સિલાઈ કરવાની. દાબ સિલાઈ કરતી વખતે કડા છે જે બેલ્ટ છે એને ઉપરની સાઈડ રાખવાના અને દાબ સિલાઈ કરવાના. નીચેની સાઈડ રાખી અને દાબ સિલાઈ નહીં કરવાની, નહીં તો ફિનિશિંગ સારી નહીં આવે. એવી જ રીતે આપણે બીજી સાઈડ ચેનનો જે બીજો ભાગ છે એ જોઈન્ટ કરી લેવાનો. બંને સાઈડ ચેન જોઈન્ટ થઈ ગઈ એટલે હવે એનામાં 2 રનર અટેચ કરી લઈશું, એક આ બાજુથી અને એક આ બાજુથી. હવે આને આપણે ઊંધું કરી લઈશું. ઊંધું કરી બરાબર સેન્ટરનો ભાગ નીચે વ્યવસ્થિત કરશું. ઉપરની જે ચેન છે એને ઉપર સરસ રીતે બરાબર રાખશું, અને પછી આવી રીતે નીચે સેન્ટરનું માર્ક છે કરી લેવાનું. આવી રીતે બંને સાઈડ સેન્ટરનું માર્ક થઈ જાય એટલે હવે અહીંયા 2 ઇંચ ઉપર માર્ક કરવાનું છે. જો આ બેઝ બનાવવાની એક નવી રીત છે બેગની. હવે એ જે 2 ઇંચ કર્યું છે ત્યાંથી જ આપણે આને ફોલ્ડ કરશું અને અહીંયા પિનઅપ કરી લેવાનું, ત્યાંથી જ વાળી લેવાનું આખા ભાગને. ત્યાંથી વાળી અને અહીંયા પિનઅપ કરી લેવાનું 2 ઇંચનું જ્યાં માર્ક કર્યું છે ત્યાં. તમને જો બેઝ મોટો બનાવવો હોય તો 2.5-3 ઇંચનો પણ માપ લઈ શકો છો. પિનઅપ થઈ જાય એટલે બંને સાઈડ સિલાઈ કરી લેવાની. હવે હું અહીંયા કવર સિલાઈ કરીશ એટલે પાઇપિંગ માટે મેં અસ્તરનું જ કપડું લઈ લીધું છે. 1.5 ઇંચની આ પટ્ટી છે, અને ઉપરની સાઈડ 1.5 ઇંચ ફોલ્ડ કરીશ અને નીચેની સાઈડ 1.5 ઇંચ ફોલ્ડ કરીશ, અને પછી એની ઉપર સિલાઈ કરી લઈશ. સિલાઈ થઈ ગઈ એટલે જે 1.5 ઇંચ ફોલ્ડ કર્યું હતું એને આવી રીતે સીધું કરી લઈશું, અને પછી 1 વાર અને 2 વાર એવી રીતે ફોલ્ડ કરશું અને અહીંયા પાઇપિંગ બનાવી લઈશું એટલે આ કવર થઈ જાય અને દોરા ના નીકળે.
આવી રીતે આ કવર થઈ ગયું બંને સાઈડ, એટલે આપણી આ બેગ બની અને તૈયાર છે, જે હું સીધી કરી અને તમને બતાવું છું. તો કેટલો સરસ બેગનો બેજ બને છે આવી રીતે. આ જુઓ, એક આ નવી ટ્રીક છે જે બનાવવાની એકદમ સરળ છે. હવે અહીંયા કિનારી ઉપર મશીન ચલાવવાનું, જે મશીનનો દાબ હોય એટલી એટલી જ આપણે સિલાઈ કરી અને અહીંયા ચારે બાજુ સિલાઈ કરી લેવાની, એટલે આનો બેજ છે એ સારો બની જશે. આવી રીતે તમને વિડીયોમાં દેખાતું હશે એવી રીતે બેજ બનાવવાનો છે. તો તમે પણ આ બેગ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની છે એ કમેન્ટ કરી અને મને જરૂરથી જણાવજો. જો આ બેગ બની, અંદર હું તમને સામાન ભરી અને બતાવીશ એનો બેજ કેટલો સારો દેખાય છે. તો ટ્રાવેલિંગમાં લઈ જવા માટે આ બેગ ઘણી ઉપયોગી છે. અંદરની સાઈડ બે પોકેટ છે, એટલે આપણે એનામાં પણ નાનો મોટો સામાન અને જે મોટો સામાન હોય વચ્ચેની સાઈડ મૂકી અને લઈ. તો આશા છે કે આજની આ હેન્ડબેગ તમને ગમી હશે. ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ન ભૂલશો. અને જેને મારું ચેનલ સબસ્ક્રાઈબ કર્યું છે અને મારા વિડીયા જે ડેલી જુએ છે એનો ખૂબ ખૂબ આભાર. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત.